વેલકમ બેક આપની YouTube ચેનલ શાક એન્ડ ડસ્ટર ટ્યુટોરિયલ્સ માં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સમજૂતી મેળવવાના છીએ ડિગ્રી ઓફ કમ્પેરિઝન માં સુપરલેટિવ ડિગ્રી વિશે. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ સમજીએ તો એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને સર્વશ્રેષ્ઠ દર્શાવવા અથવા કોઈ સમૂહમાં એ વસ્તુ કે વ્યક્તિને સર્વશ્રેષ્ઠ દર્શાવવા આ ડિગ્રીનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, અગાઉ આપણે પોઝિટિવ ડિગ્રીમાં જોયું કે જે વિશેષણ હોય છે એનું મૂળરૂપ મૂકવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ER પ્રત્યય મૂકવામાં આવે છે અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ EST મૂકવામાં આવે છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સુપરલેટિવ ડિગ્રી સમજવા માટે આપણે ખાસ કરીને બે વાક્યરચના ધ્યાનમાં રાખવાની છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ માની લો, આપણે એવું કહેવું છે કે વિરાટ કોહલી સૌથી ધનવાન ક્રિકેટર છે. તો ડિગ્રીના ઉપયોગથી અંગ્રેજીમાં આપણે એવું વાક્ય બનાવી શકીએ કે વિરાટ કોહલી ઇઝ ધ રિચેસ્ટ ક્રિકેટર. અહીં વાક્યનો ભાવાર્થ એવો થાય છે કે બધા જ ક્રિકેટર્સમાં વિરાટ કોહલી સૌથી ધનવાન છે, એનાથી વધારે ધનવાન કોઈ છે નહીં. વાક્યરચના સમજીએ તો સૌથી પહેલાં કર્તા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ ધ, વિશેષણનું EST વાળું રૂપ પ્લસ કર્તા સમૂહ, એ પણ એક વચનમાં. બીજું વાક્ય લઈએ કે ઐશ્વર્યા ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ એક્ટ્રેસ. અહીંયા પણ ઉપર પ્રમાણે જ વાક્યરચના લાગુ પડે છે, પરંતુ જે વિશેષણ છે એની પહેલાં મોસ્ટ મૂકવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે જે વિશેષણની પાછળ EST પ્રત્યય ન મૂકી શકાય એવા વિશેષણની આગળ મોસ્ટ મૂકવામાં આવે છે. ત્યારબાદ અન્ય એક વાક્ય દ્વારા બીજી વાક્યરચના સમજીએ. સુરેશ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. વાક્યનો ભાવાર્થ એવો થાય છે કે વર્ગમાં ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ છે, એમાંનો સુરેશ એક છે. વાક્યરચના સમજીએ તો સૌથી પહેલાં કર્તા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ વન ઓફ ધ, પછી વિશેષણનું EST વાળું રૂપ અને કર્તા સમૂહ બહુવચનમાં, ત્યારબાદ અન્ય શબ્દ. બીજું વાક્ય લઈએ કે આમિર ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ એક્ટર્સ. આ વાક્યની રચના ઉપર પ્રમાણે જ છે, પરંતુ એમાં માત્ર એક ફેરફાર છે કે વિશેષણની આગળ મોસ્ટ મૂકવામાં આવ્યું છે. મિત્રો, અગાઉ આપણે જોયું કે જે વિશેષણની પાછળ EST પ્રત્યય ન મૂકી શકાય એની આગળ મોસ્ટ મૂકવામાં આવે છે. અહીં વાક્યનો ભાવાર્થ એવો થાય છે કે ઘણા બધા દેખાવડા કલાકારો છે, એમાંનો આમિર એક છે. એટલે કે એવું નથી કે આમિર બધા કરતાં સૌથી દેખાવડો છે, પરંતુ ઘણા બધા દેખાવડા કલાકારોમાંથી પોતે એક છે. અહીં બંને વાક્યરચના દ્વારા બનતા વાક્યોના ભાવાર્થ સમજીએ તો કહી શકાય કે પ્રથમ વાક્યરચનામાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને બીજા અન્ય કરતાં સર્વશ્રેષ્ઠ દર્શાવી શકીએ છીએ, જ્યારે બીજી વાક્યરચના દ્વારા બનતા વાક્ય દ્વારા સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ કે વસ્તુની શ્રેષ્ઠતા પોતાના સમૂહ પૂરતી જ મર્યાદિત હોય છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ વોચિંગ.